સુરતમાં ફરી ગ્રીષ્મકાંડ જેવો હત્યાકાંડ સર્જાતા સહેજમાં રહી ગયો. પૂણા વિસ્તારમાં આવેલી ઓયો હોટલની રૂમમાં યુવક અને યુવતી ગયા હતા, જેમાંથી યુવતીના ગળાના ભાગે ચપ્પુના ઘા મળી આવ્યા. ઇજાગ્રસ્ત હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યારે યુવકને પોલીસે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે. જો કે યુવક હાલમાં પોલીસ તપાસમાં યુવતીએ જાતે જ ગળા પર ચપ્પુ માર્યા હોવાનું કહ્યું હતું. હાલમાં મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને તેની હત્યાની કોશિશ અંગેનો બનાવ અંગે ભોગ બનનાર યુવતી સારવાર હેઠળ સ્મિગર હોસ્પિટલમાં હોઈ યુવતીના પિતાની ખૂનની કોશિશ અંગેની અને ઈજા અંગેની અને જાહેરનામા ભંગ અંગેની પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી. માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સર તથા જોઈન્ટ કમિશનર સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ પૂણા પોલીસે તાત્કાલિક ખૂનનો ગુનો આચરનાર આરોપીને ડિટેન કરેલો. આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી પોતે મજકૂર યુવતી સાથે છેલ્લા 10 માસથી પરિચયમાં હતો અને તેની સાથે સંબંધ હતો, અને આ યુવતી સાથે તે જ્યારે ફોન ઉપર વાત કરતો ત્યારે યુવતીનો ફોન સતત વ્યસ્ત આવતો હોય તેને યુવતીને અવારનવાર આ ફોન બીઝી આવવા પાછળ કારણ પૂછતા આ મતભેદને લઈને તેમની વચ્ચે બોલાચાલી રહેતી, અને બનાવ સમયે આરોપીએ યુવતીને આ ફોન બીઝી હોવાના કારણ બાબતે પૂછતા યુવતીએ યોગ્ય પ્રત્યુત્તર નહીં આપતા પોતે આ હુમલો કર્યા અંગેની પોલીસ રૂબરૂ તેને કબૂલાત કરેલ છે. આરોપીની પૂણા પોલીસે ધરપકડ કરેલ છે. હોટલ તેમજ અન્ય વૈજ્ઞાનિક ઢબે આ ગુનાની હાલ તપાસ ચાલુ છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની પણ મદદ લેવામાં આવેલ છે અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. સાહેબ, હોટલ માત્ર 500 રૂપિયામાં 2 કલાક મળે છે, આવી હોટલો વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થશે? કારણ કે ત્યાં સંદિગ્ધ ચીજ વસ્તુ પણ મળી છે. આ બનાવ હોટલના રૂમમાં બનેલ છે. આ બાબતે હોટલના રૂમના જે રજિસ્ટરમાં એન્ટ્રી તેમજ સીસીટીવી કેમેરા જોઈ અને હોટલમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા ગેરકાયદેસર રીતે રૂમો ફાળવણી થતી હશે તો તેના વિરુદ્ધમાં યોગ્ય ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.